આજે ભાઈઓ બહેનો હું તમને 2 મીટર કાપડમાં કેવી રીતના સલવારનું કટિંગ કરવું એ બતાવીશ. ઘણા ભાઈઓ બહેનોની રિક્વેસ્ટ આવતી કે મેડમ તમે 2 મીટર કાપડમાં સીટનો ભાગ કઈ જગ્યાએ કાઢવાનો ને કઈ રીતના તમારે ફોલ્ડ કરવાનું, 2 મીટર કાપડમાં ઇઝીલી આપણે સલવાર બનાવી શકીએ એવો વિડીયો આજે લઈને આવીશું. તો આ 2 મીટર કાપડ છે ભાઈઓ બહેનો, તો કેવી રીતના પહેલાં ફોલ્ડ કરવું તમને બતાવી દો. એક વખત મેં આ કડી કરેલું છે કાપડ, પછી બીજી વખત આ રીતના તમારે ફોલ્ડ કરવાનું છે. આ રીતના ચાર પાર્ટમાં આપણું ફોલ્ડ થવું જોઈએ. તમે જોઈ શકો છો કે કેવી રીતના મેં કાપડ ફોલ્ડ કર્યું છે. આ રીતના તમારે પહેલાં 2 વખત આપણે ફોલ્ડ કરીને ચાર પાર્ટમાં આવી રીતના રાખવાનું છે. આ મારી સાઈડ ગળીવાળો ભાગ છે, તમે જોઈ શકો છો. આ રીતના તમારે અંદર ક્રીઝ ન રહેવી જોઈએ, એકદમ સરસ રીતે તમારે કાપડને ફોલ્ડ કરી લેવાનું છે. હવે આ સલવાર છે સીવેલી, એમાં એની ઉપર કેવી રીતના માપ લેવું ને કેવી રીતના કટિંગ કરવું બતાવીશ. તો આ સલવારને મેં પલટાવી લીધી છે, ઉલટી કરી લીધી છે, તમે જોઈ શકો છો. હવે આપણે પહેલાં લંબાઈ લેશું. તો જે ગળીવાળો ભાગ છે સલવારનો, ત્યાંથી જ આપણે આ સીટનો ઉપરની સીટ બાદ કરીને આપણે અહીંયા ચપટી લીધી, ત્યાંથી આપણે લેન્થ માપવાની છે. આપણે આ લેન્થ આવે છે 32 ઇંચ સલવારમાં. તો આપણે આ ગળીવાળા ભાગેથી આપણે ટોટલ આપણે 37 ઇંચ લેવાનું છે. 2 ઇંચ આપણે એક્સ્ટ્રા ઉમેરી દેવાનું છે, કેમ કે નીચેની પટ્ટીમાં ફોલ્ડ થઈ મોરીના ભાગે ને અડધો ઇંચ તમારે સિલાઈમાં જશે, 1.5 ઇંચ તમારે અહીં મોરીમાં ફોલ્ડ થવામાં જશે. આપણે ટોટલ જે લેન્થ તમારી સલવારમાં આવે એમાં તમારે 2 ઇંચ એક્સ્ટ્રા ઉમેરી દેવાનું છે. મારે 32 છે તો મેં 37 ઇંચ લેન્થ લીધી છે, તમે જોઈ શકો છો. હવે આપણે જે આ સલવાર છે એને આ રીતના રાખીને તમારે સીટની લંબાઈ માપવાની છે. જે વચ્ચેનો પાર્ટ હોય આ તમારી સલવાર છે, બરાબર. પહેલી વખત ભાઈઓ બહેનો શીખતા હોય ખ્યાલ નથી હોતો એટલા માટે બતાવું છું. આ વચ્ચેનો પાર્ટ છે અને આ રીતના માપવાનું છે. 9.5 આવે છે, બરાબર. સીટની લંબાઈ કહેવામાં આવે છે આને. તો આપણે જે કાપડનું ફોલ્ડ કર્યું છે એની પહોળાઈ તમારે જેટલી હોય એટલી તમે રાખી શકો ભાઈ બહેનો, કેમ કે જેમ વધારે તમારી આ પહોળાઈ હોય તો તમારે ચપટી વધારે આવે, એટલે સરસ ફૂલ ઘેરવાળો તમારે ચપટાવાળો પાયજામો થાય. એટલે એમાં કટ તમારે નથી કરવાનું. આપણે કોર્નર ઉપર જે અમે કાપડ ફોલ્ડ કર્યું ત્યાંથી આપણે 9.5 લેવાના છે. આ સીટની લંબાઈ આવી ગઈ, બરાબર. અહીંયા માર્કિંગ કરવાનું છે. હવે આપણે જોવાનું છે મોરીનો ભાગ. તો આ જે નીચેનો ભાગ છે સલવાર એને મોરી કહેવામાં આવે છે. તો આ રીતના તમારે માપી લેવાનું છે. તો 9 ઇંચ આવે છે. તો આપણે જે અહીંયા કાપડ લેન્થ લીધી ત્યાં આપણે 9 ઇંચ મોરીનો ભાગ આ રીતના રાખી દેવાનું છે. આ માર્કિંગને આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી દેવાનું છે. હવે આપણે જે આ માર્કિંગ છે ને આપણે આ સીટની લંબાઈ લીધી, બંને જોઈન્ટ કરી દેવાના છે. આ રીતના તમારે સ્કેલ પણ રાખી શકો અથવા તમારે આવી રીતના મેજર ટેપ રાખીને આપણે ક્રોસમાં આ રીતના જોઈન્ટ કરી દેવાનું છે. બે મીટર કરતાં ઓછું કાપડ હોય તો તમારે આ રીતના કટિંગ કરવાનું. જે આ પાર્ટ નીકળે છે એમાંથી આપણે સીટનો ઉપરનો ભાગ બનશે, નેફાનો ભાગ. તો તમને કેવી રીતના એમાં નંબર આપીને કેવી રીતના જોઈન્ટ કરવું એ પણ બતાવીશ. તો આ રીતના આપણે હવે કટિંગ કરી લઈએ. આ સલવારનું આપણે માર્કિંગ થઈ ગયું છે બધાનું, તો હું કટિંગ કરીને બતાવું તમને. આ રીતના આપણે કટિંગ કરવાનું છે. આ મોરીનો ભાગ છે. હવે આપણે આ સીટની લંબાઈ લીધી, ત્યાંથી આપણે સીધે સીધો આપણે ક્રોસ આ રીતના કટિંગ કરી લેવાનું છે. આ રીતનું
આપણે આ નીચેનો ભાગ તૈયાર થઈ ગયો છે. આ મારે ગળીવાળો ભાગ છે એટલે આપણે વચ્ચેથી, તમારે ગળી ન હોય તો તમારે કટિંગ કરવાનું નથી, આ મારે ગળીવાળો ભાગ છે ઉપરનો ભાગ એટલે આપણે આ રીતના કટિંગ કરી લેવાનો છે. આ રીતના આપણે નીચેનો પાર્ટ કટિંગ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે શીટ જોવાની છે, તો શીટમાં પહેલાં તમારે કેવી રીતના કરવાનું છે, આ પાર્ટ આપણે ક્રોસમાં નીકળ્યા એમાં તમારે આ રીતના નંબર આપી દેવાના છે. એક નંબર, બી, આ ત્રણ ને આ ચાર. અમે ચાર ચાર નંબર શા માટે ભાઈ બહેનો આપ્યા, કેમ કે તમારે ક્રોસમાં જોઈન્ટ કરવાનું છે ને, સીટનો ભાગ આપણે બનાવવાનું છે. ઓછું કાપડ હોય તોય તમે આ રીતના સીટ બનાવી શકો ઉપરની. તો આપણે એક નંબર છે ને આ રીતના સાઈડમાં રાખવાનો છે, બે નંબર છે એને આપણે સાઈડમાં રાખી લઈએ. આપણે એક નંબરને ત્રણ નંબરને જોઈન્ટ કરવાના છે. આ રીતના તમારે સીટ બનીને તૈયાર થશે, તમે જોઈ શકો છો ભાઈ બહેનો, આ રીતનું બનશે. આ રીતના તમારે ક્રોસમાં સિલાઈ લગાવવાની છે, તમે જોઈ શકો છો. આ રીતના તમારે સિલાઈ લગાવીને પછી આપણે સીટની લંબાઈને પહોળાઈ લઈને કટિંગ કરવાનું છે. પહેલાં એક નંબરને ત્રણ નંબર જોઈન્ટ કરવાના છે. એ જ રીતના તમારે બે નંબરને ચાર નંબર. આનું કારણ છે ભાઈ બહેનો, કેમ કે આજે નહીં તમે જોઈન્ટ કરો બે ને ચાર, તો તમારો ક્રોસ થશે, તો ક્રોસને હિસાબે તમારે ઉરેફમાં કાપડ થશે, તો તમારે સીટનો ભાગ એક સરખી લેન્થ ને એક સરખી પહોળાઈ ને લંબાઈ બંને નહીં આવે. એટલા માટે તમારે આ રીતના જોઈન્ટ કરવાનું છે, બે નંબર ને ચાર નંબરનો પાર્ટ ને જે કટિંગ કરેલો ભાગ છે એ જ ભાગ આપણે જોઈન્ટ કરવાનો છે આ રીતના. ને એ રીતના તમે પાર્ટ જોઈન્ટ કરીને પછી જ આપણે સીટની લંબાઈને પહોળાઈ લેવાની છે. તો નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ કે આ રીતના તમે બે મીટર કરતાંય પણ ઓછું કાપડ હોય તો તમે કેવી રીતના સીટ બનાવી શકો ને કેવી રીતના તમે કટિંગ કરી અને સુઈંગ કરી શકો. તો હું નેક્સ્ટ વિડીયોમાં જરૂર બતાવીશ ભાઈ બહેનો કે કેવી રીતના સીટ બનશે, આના પાર્ટ જોઈન્ટ કરીને આખું સુઈંગ બતાવીશ તમને નેક્સ્ટ વિડીયોમાં. તો આ રીતના મેં ઇઝી મેથડથી બતાવેલું છે. ઘણા ભાઈઓ બહેનોની રિક્વેસ્ટ આવતી હતી કે મેડમ તમે બે મીટર કરતાં પણ ઓછું કાપડ હોય તો કેવી રીતના સલવાર બનાવી, તો આજે એવો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો. તો કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો આ વિડીયો તમને કેવો લાગ્યો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, આ વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો. આ વિડીયો જોવા ખૂબ ખૂબ ધન્યવાદ.